हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे जे बी डिसीज छे कम्प्लीट कर्या था। आज आपणे दैहिक प्रच्छन्न जोवाना छे। त्रण डिसीज गया लेक्चर में जे आपणे जोया था ए लिंग संकलित हता अने प्रच्छन्न हता। आपणा अभ्यासक्रम में पांच जे डिसीज विषे भणवानुं छे अथवा खामीओ विषे भणवानुं छे, ए पांचे पांच प्रच्छन्न छे ए आपणे याद राख्युं हतुं। एमाना बे आपणे भणी गया, रंगअंधता अने हिमोफिलिया, ए लिंग संकलित प्रच्छन्न। आज दैहिक प्रच्छन्न में क्या क्या भणवाना छे? तो दैहिक प्रच्छन्न छे एनी अंदर आपणे फिनाइल याद राख्युं हतुं अने सीसी याद राख्युं हतुं अने थेलो याद राख्यो हतो, बराबर। फिनाइलनी सीसी थेलामां, एक सी एटले सिस्टिक फाइब्रोसिस हतुं जेना विषे मात्र उल्लेख छे पण विस्तृत भणवानुं छे, ए सिकल सेल एनिमिया। तो सिकल सेल एनिमिया बीजू छे ए आपणे भणवानुं छे फिनाइल कीटो न्यूरिया अथवा फिनाइल कीटोन यूरिया एवी रीते संधि छूटी पाडीने पण घणी वखत लखेलुं होय, कीटोन यूरिया अथवा कीटोन यूरिया बे रीते कही शकाय। अने टूंकमां आपणे आने पी के यू तरीके ओळखीए छीए। हवे त्रीजी जे खामी छे ए खामी छे ए थेलेसेमिया। હવે આ ત્રણ છે એ પૈકી પહેલી આપણે ચર્ચા કરીએ સિકલ સેલ એનિમિયા। નામ ઉપરથી થોડો ખ્યાલ આવી જાય કે આની અંદર કંઈક એનિમિક કન્ડિશન છે, વ્યક્તિ છે એના રુધિરમાં કંઈક પ્રોબ્લેમ છે, બરાબર। એટલે આ ખામી છે એ રુધિર સંબંધિત રોગ છે। આપણે આ આખી આખી ખામી છે એને વિસ્તૃત રીતે જોઈએ, સિકલ સેલ એનિમિયા। સિકલ સેલ एनिमिया अने आने शोर्ट फॉर्म आनू छे, घणी वार शोर्ट फॉर्म थी पूछात हो नीट में, तो सिकल नो एस, सेल नो सी अने डी एटले डिसीज, एस सी डी तरीके पण ओळखाय छे। जो आमा प्रॉब्लम शू थाय, सेल एटले के कोष पण एनिमिया साथे संकळायेलो कोष क्यों होय? तो के एनिमिया छे एनी अंदर संकळायेलो कोष होय ए रक्तकण होय छे। અને રક્તકણની અંદર તમને ખબર છે હોય છે એચ બી, બરાબર। અને એનિમિયા છે એ કન્ડિશન બે રીતે કહી શકાતી હોય, જો કોઈની અંદર રક્તકણો છે એ ઘટે અથવા અપરિપક્વ રક્તકણો વધારે હોય પણ પરિપક્વ જે કાર્ય કરે એવા ઓછા હોય તો એ કન્ડિશન છે એને પણ આપણે એનિમિક કન્ડિશન કહીએ, અથવા રક્તકણ છે એ બરાબર હોય પણ એની અંદર હિમોગ્લોબિન ઓછું હોય તો પણ આપણે એને એનિમિયા કહીએ છીએ। હિમોગ્લોબિનમાં કંઈ પ્રોબ્લેમ હોય અથવા રક્તકણમાં પ્રોબ્લેમ હોય, બે કન્ડિશન છે એ આની સાથે સંકળાયેલી છે। એટલે એનિમિયા છે એ તો એક કન્ડિશન છે પણ મેઇન પ્રોબ્લેમ શું છે? સેલ છે એ સિકલ શેપ છે, કોષ છે એ સિકલ એટલે કે દાતરડા આકારનો છે। સામાન્ય આપણે રક્તકણ છે એ જોઈએ, આમ ઉપરથી જોઈએ તો આપણને દ્વિઅંતરગોળ, બરાબર, દ્વિઅંતરગોળ એટલે ગોળ ભાગ છે, બે સાઈડથી દબાયેલો હોય વચ્ચેથી, તો આપણને આમ ખાડો પડી ગયેલો સેજ હોય એવું લાગે। અને આમ સાઈડમાંથી આપણે જોઈએ તો આપણને નોર્મલ રક્તકણ છે આ રીતે લાગે, બે સાઈડથી દબાયેલું। પણ સિકલ સેલ છે એની અંદર એ કેવા પ્રકારનું બની જાય? તો આમ જોઈએ આપણે તો આ રીતનું આમ ખેંચાઈ જાય અને આમ સાઈડમાંથી આપણે જોઈએ તો એનું શેપ છે એ આ ટાઈપનો દાતરડા આકારનો બની જાય। તમને એમ થશે કે આમાં દાતરડાનો શેપ કઈ રીતે? તમે કદાચ દાતરડું જોયું હશે કોઈ ઘાસ કે વેલા કાપવા માટેનું, તો અહીંયાથી આ ટાઈપનો આખો જે ભાગ છે એને આપણે આ ટાઈપનું એક જે સાધન છે એને આપણે દાતરડું કહેતા હોય, જે વનસ્પતિને કટ કરવા માટે યુઝ થતું હોય। તો આની અંદર આનો શેપ છે એ આવો દાતરડા જેવો થઈ જતો હોવાથી આ ડિસીઝને આપણે સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખીએ છીએ। એટલે શોર્ટ ફોર્મ છે એસ સી ડી, સિકલ સેલ ડિસીઝ અથવા સિકલ સેલ એનિમિયા। હવે આ રોગ છે એ કેવા પ્રકારની ખામી છે? ખામીનો પ્રકાર, તો કે ખામીનો પ્રકાર છે આજે આપણે જે ભણીએ છીએ એ બધા જ કેવા છે? તો કે દૈહિક પ્રચ્છન્ન પ્રકારની ખામી છે। દૈહિક પ્રચ્છન્ન પ્રકારની ખામી હોય તો આ ખામી દૈહિક રંગસૂત્રને આપણે સામાન્ય રીતે એ એથી દર્શાવતા હોય, કેમ કે 1 થી 22 જોડી સ્ત્રી પુરુષમાં સમાન દૈહિક છે જેને આપણે
ए અને એ થી દર્શાવતા હોય. અહીંયા સિકલ સેલ માટેનો આપણે એસ લઈએ તો સામાન્ય રીતે સિકલ સેલ છે એના માટેનો એસ છે, તો અહીંયા સ્મોલ એસ આપણે નથી દર્શાવતા, એ અને એસ એ રીતના દર્શાવતા હોઈએ. તો જો કોઈની અંદર છે, અથવા તમને પહેલી સમજ વધારે યાદ છે તો એ રીતે સમજાવું કે બે છે કેપિટલ એસ ગણી લ્યો, તો આ ખામી દૈહિક પ્રચ્છન્ન છે. એટલે બે કેપિટલ છે તો એ કેવું હોઈ શકે, તો કે એ હોઈ શકે નોર્મલ, સામાન્ય હોઈ શકે. એક છે એની ઉપર કેપિટલ છે અને એકની ઉપર સ્મોલ છે, તો આ કેવું હોઈ શકે, તો કે આ છે એ અસામાન્ય ન હોય, સામાન્ય જ હોય, નોર્મલ જ હોય, પણ એની અંદર એક એની અંદરનું જનીન છે. અને જો બંને કન્ડિશન છે સ્મોલ સ્મોલ વાળી ભેગી થાય તો પ્રચ્છન્ન, આપણે જોયું દૈહિક પ્રચ્છન્ન ખામી છે, તો એને એ રોગ છે એ હોઈ શકે. બરાબર, આમાં કેવું હોઈ શકે, વાહક હોઈ શકે. પણ સામાન્ય રીતે આપણે એને ડબલ એસ વડે નહીં પણ એને એ અને એસ વડે દર્શાવતા હોય. સામાન્ય રીતે આપણે જોઈએ કે આને એ કહીએ અને આ બીજું છે, આ રીતે એને સિકલ સેલનો એસ કહીએ, આ રીતે આપણે એને સામાન્ય રીતે દર્શાવતા હોય. બરાબર, આ તમારે ક્યાંય દર્શાવવાનું આવશે નહીં, પણ તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછ્યા હોય એના માટે આ તમને યાદ હોવું જરૂરી છે. આની અંદર આ કેવા કહી શકાય, તો કે આને આપણે કહેશું સમયુગ્મી પ્રભાવી. તો ખામી પ્રભાવી છે ને, એટલે આવી વ્યક્તિ છે એ સામાન્ય હશે, નોર્મલ હશે. આને આપણે શું કહેશું, બે અલગ છે એટલે આપણે એને કહેશું વિષમ યુગ્મી છે. એ પણ કોઈ એને પ્રોબ્લેમ નહીં હોય પણ એ વાહક હશે. જ્યારે આ ખામી છે, આ ખામીવાળું છે જેની અંદર સમયુગ્મી પ્રચ્છન્ન અને એને થાય સિકલ સેલ એનિમિયા, મતલબ એને રોગ થશે અથવા એ અસરગ્રસ્ત બનશે. હવે આના ઉપરથી આપણને એક ખ્યાલ આવી જાય કે જો બંને દૈહિક ઉપર આવા સિકલ સેલ એનિમિયાના જનીન હોય, બરાબર, બે દૈહિક રંગસૂત્ર ઉપર, એક દૈહિક રંગસૂત્ર માતા તરફથી મળે, એક દૈહિક રંગસૂત્ર પિતા તરફથી મળે, બરાબર, આમ આપણી 22 એ 22 જોડીઓ છે એમાંથી અડધા એટલે કે 22 છે દૈહિક એ આપણને માતા તરફથી અને 22 દૈહિક પિતા તરફથી મળતા હોય, તો અહીંયા આ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું નથી કે આ કેટલામી દૈહિક રંગસૂત્રની જોડી છે, પણ આપણે એના માટે એક એક્સ્ટ્રા મુદ્દો નીટ માટે લખીએ કે આની અંદર જે અસર પામે છે એ 11મી જોડી, બરાબર, 11મી જોડી જે સિકલ સેલ એનિમિયા વાળું હોય એને આ કઈ જોડી અસર પામી હોય, તો કે 11મી જોડી છે એટલે કે 11મું રંગસૂત્ર આપણે કહીએ એની ઉપર આ ખામીવાળું જનીન છે એ હોય. પછી માતાનું દૈહિકનું જે કંઈ 11મું એણે આપ્યું હોય અને પિતાના દૈહિકમાંથી એણે 11મું આપ્યું હોય અને એ રીતે બાળકમાં 11મી દૈહિકની જોડી બને, તો 11મી જોડી અથવા આપણે કહીએ કે 11માં રંગસૂત્ર ઉપર સિકલ સેલ એનિમિયાનું જનીન સ્થિત છે. 11માં રંગસૂત્ર પર આ છે એ આવેલું હોય. આ નીટ માટે ખાસ યાદ રાખશો. હવે આ બંને છે એ જો સ્મોલ એસ મતલબ કે સિકલ સેલ વાળા આવે તો જ રોગ થાય. એટલે કહેવાનો મતલબ કે માતામાં પણ એ એકાદુ તો હોવું જોઈએ, બરાબર, અને પિતામાં પણ એ એકાદુ તો હોવું જોઈએ. બે હોય તો એ થઈ શકે પણ ઓછામાં ઓછું એક તો હોવું જોઈએ. તો એની જુદી જુદી જે કન્ડિશન છે એમાં જોઈએ. અને બીજું કે આપણે શરૂઆતમાં જ તમને મેં પેલી ટ્રીકવાળા ચાર્ટ લખાવ્યા હતા, એમાં ચાર્ટ બીજો એમાં તમને કીધું હતું કે આગળ એ આપણને કામ લાગશે. તો ખાલી પેડિગ્રી ઓળખવા નહીં પણ આવા ડિસીઝમાં પણ આપણને કામ લાગશે. એમાં આપણે ભણ્યા હતા કે દૈહિક ખામી હોય એમાં કોઈ આનુવંશિકતાની પેટર્ન જોવા ન મળે, કે ચોક્કસ માતામાંથી પુત્રમાં જાય કે પિતામાંથી પુત્રીમાં જાય એવી કોઈ પેટર્ન નથી હોતી. બરાબર, આની અંદર શું હોય કે માતામાંથી પુત્ર નહીં જઈ શકે, પુત્રી નહીં જઈ શકે, અને પિતામાંથી પણ પુત્રને કે પુત્રીને જઈ શકે, બધાને સરખા પ્રમાણમાં જઈ શકે. એવું નહીં કે પુત્રને વધારે જાય ને પુત્રીને ઓછું, કે પુત્રીને વધારે પુત્રને ઓછું, ચોક્કસ કોઈ પેટર્ન નથી હોતી, બધા માટે સરખું હોય. અને એનું કારણ એ છે કે આ ખામી એ દૈહિક રંગસૂત્રોવાળી છે અને દૈહિક રંગસૂત્ર તો સ્ત્રી કે પુરુષમાં સરખા જ હોય, એટલે આની અંદર આ રોગ છે
એ પુરુષ અને સ્ત્રીમાં સરખા પ્રમાણમાં જોવા મળે. તો અહીંયા આપણે લખશું કે પુરુષ અને સ્ત્રીમાં સમાન પ્રમાણ છે, આ રોગની પરિસ્થિતિ સમાન છે, રોગનું પ્રમાણ સરખું જ જોવા મળતું હોય. અને આનું આનુવંશિકતા કેવી છે? તો કે આની આનુવંશિકતા છે એ પણ માતામાંથી પુત્રને પણ જઈ શકે, પુત્રીને પણ જઈ શકે, અને પિતા છે એમાંથી પણ પુત્ર કે પુત્રીને છે એ જઈ શકે. કેવા પ્રમાણમાં? તો કે સમાન પ્રમાણ કારણ કે દૈહિક ખામી છે. દૈહિક ખામી છે, જો આ ત્રણે ત્રણ દૈહિક ખામી આપણે ભણશું ને આજે, એ ત્રણેયને આ લાગુ પડે છે, આ બાબત ત્રણેયને લાગુ પડે છે. પણ પેલો ડિસીઝ છે એટલે એમાં તમને હું વિસ્તૃત લખીને સમજાવી દઉં, આ એક્સ્ટ્રા આપણી બુકમાં નથી પણ આમ એની સાથે રિલેટેડ છે. પછીનામાં તો તમને ખ્યાલ આવી જશે કે બધા દૈહિક છે એટલે બધામાં એ જ રીતે સરખા પ્રમાણમાં જોવા મળશે. તો કોઈ પણ વ્યક્તિ છે એ સિકલ સેલ એનિમિક હોવા માટે એના માતા અને પિતામાંથી એને એક એક આ પ્રકારનું જનીન, આવું રંગસૂત્ર છે આવા જનીનવાળું એ મળેલું હોવું જોઈએ. તો અહીંયા આપણે એક કન્ડિશન જોઈએ કે જો માતા અને પિતા બે સામાન્ય હોય તો બાળકને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને માતા અને પિતા છે એ બે જો આવા પ્રકારના સિકલ સેલ એનિમિક હોય તો એનું બાળક 100% સિકલ સેલ એનિમિક થાય, બરાબર. પણ જો બંને વાહક હોય, અહીંયા આપણે બે ત્રણ કન્ડિશન જોઈએ કે ધારો કે અહીંયા આ એ છે પણ એ કેના માટેનું છે? તો કે એ છે એ હિમોગ્લોબિન સાથે સંકળાયેલું છે. એટલે આ કન્ડિશન મેં તમને સમજાવવા કઈ રીતે, પણ આને આપણે એચબીએ આને આપણે એચબીએ એચબીએસ અને આને આપણે એચબીએસ એચબીએસ તરીકે ઓળખીએ. દૈહિક રંગસૂત્ર છે એટલે મેં તમને બધામાં કોમન રહે એટલે આ રીતે સમજાવ્યું, પણ અહીંયા આ દૈહિક રંગસૂત્ર ચોક્કસ હિમોગ્લોબિન સાથે સંકળાયેલું છે, રક્તકણ સાથે સંકળાયેલું છે, એટલે હિમોગ્લોબિન ઉપરથી એચબી કહેવામાં આવે. હવે ધારો કે એચબીએ એચબીએસ આ પિતા છે, પિતાને એક એસ છે એટલે કે વાહક છે. હવે માતા છે એ પણ એચબીએ અને એચબીએસ છે. તો આની સંતતિ છે એ કેવી હશે? તો એચબીએ સામાન્ય, પછી આ છે એ એચબીએ ની સાથે એચબીએસ આવશે, બરાબર, એટલે વાહક. આમાં આપણે જોઈએ તો એચબીએ એચબીએસ આ પણ વાહક, આ બંને કેવા થયા? વાહક. આ કેવું થયું? સામાન્ય. પણ અહીંયા આપણે જોશું તો આ કેવું થશે? એચબીએસ એચબીએસ. તો બુકમાં આપેલું છે કે સિકલ સેલ થવા માટે માતા અને પિતા કેવા હોવા જોઈએ? વાહક હોવા જોઈએ. બે છે એ વાહક હોય, અને જો બે સિકલ સેલ એનિમિયાવાળા હોય કે એક હોય તો પણ આ રીતની સંતતિ છે એ થઈ શકે. ધારો કે અહીંયા આપણે એમ રાખીએ કે માતા છે એ વાહક છે અને પિતા છે એ સિકલ સેલ એનિમિક છે, બરાબર. તો પણ એની અંદર આ બે ભેગા એચબીએસ એચબીએસ ભેગા થવાની શક્યતા છે, એટલે સંતતિ એની પણ કેવી થઈ શકશે? સિકલ સેલવાળી થઈ શકશે. જો આ રીતે થઈ શકે તો એચબીએ એચબીએસ તો એ વાહક પણ થઈ શકે. પણ જો બેમાંથી એક છે એને સિકલ સેલ એનિમિયા હોય અને બીજું વાહક હોય તો ક્યારેય એની સંતતિ છે એ સામાન્ય બની શકે નહીં. હવે ત્રીજી કન્ડિશન લઈએ કે એકને છે સિકલ સેલ એનિમિયા, ધારો કે માતા સાવ નોર્મલ છે અને પિતાને સિકલ સેલ એનિમિયા છે, તો શું થાય? તો કે તો છે એની અંદર આપણે જોઈએ કે એચબીએસ, બરાબર, આ બે જોડાય તો એચબીએ એચબીએસ થશે. હવે આની સાથે જોડાય તો એચબીએ એચબીએસ થશે, આ બે જોડાય તો પણ એચબીએ એચબીએસ થશે, અને આ બે જોડાય તો પણ એચબીએ એચબીએસ થશે. બધા જ વાહક છે પણ કોઈને સિકલ સેલ એનિમિયા નથી. જો માતા કે પિતા ગમે એને બેમાંથી એકને સિકલ સેલ એનિમિયા હોય ને એકને કાંઈ ન હોય તો એક પણ બાળક સિકલ સેલવાળું થઈ શકે નહીં, પણ એ બધા કેવા થઈ શકે? વાહક. આ બધા ક્રોસિંગ છે એ આપણે આગળ ડિટેલમાં શીખી ગયા હતા એટલે
આમાંથી તમને ખાલી શું યાદ રહેવું જરૂરી છે? આ તમને યાદ હોય બરાબર તો તમે એ કહી શકો કે આની અંદર છે કેવી કન્ડિશનમાં કેવી સંતતિ અથવા કેટલા ટકા સંતતિ ઉત્પન્ન થશે. આપણે હંમેશા જેટલા પુત્ર કે પુત્રી હોય એમાંથી આની અંદર છે એ બેયને લાગુ પડે છે, આમાં કોઈ ચોક્કસ પેટર્ન નથી, એ ખાસ યાદ રાખશું બરાબર. તો હવે કઈ રીતે વારસામાં ઉતરે છે એ તો આપણે સમજી લીધું, પણ આ રોગની અંદર શું થાય અને શું કામે થાય એ મેઇન પોઈન્ટ છે એ હવે આપણે સમજીએ. રોગની અંદર થોડું આપણે જોયું કે રક્તકણનો શેપ છે એ સિકલ સેલ થઈ જાય છે, પણ થઈ જાય છે હોતો નથી એ ખાસ ધ્યાનમાં રાખશું. શું કામે થઈ જાય છે એ બધી ચર્ચા આપણે અહીંયા કરીએ. સૌથી પહેલા તો ખામીયુક્ત જે જનીન છે એ 11મા રંગસૂત્ર ઉપર હોય. ધારો કે અહીંયા આપણે જોઈએ કે દૈહિક રંગસૂત્ર બરાબર, હવે કોઈની અંદર આવું દૈહિક રંગસૂત્ર છે આ આપણે જોઈએ કે માતા કે પિતા કોઈ પણની અંદર હંમેશા દૈહિક રંગસૂત્ર 1-22 જોડી છે એ એક સરખા પ્રકારના હોય છે. ધારો કે આ દૈહિક રંગસૂત્ર છે, આને આપણે રંગસૂત્ર એ આને પણ રંગસૂત્ર એ કહીએ. હવે આ કઈ જોડી છે તો કે 11મી જોડીના દૈહિક રંગસૂત્ર છે. હવે આ 11મી જોડી છે એની અંદર આ પ્રકારનું જે જનીન છે ખામીયુક્ત જનીન છે જેને આપણે સિકલ સેલ માટેનું કહીએ એ આવેલું હોય, અને સિકલ સેલ એનિમિયા માટેનું જે જનીન છે ધારો કે આપણે અહીંયા રાખીએ, અહીંયા રાખી દો ગમે ત્યાં રાખી દો કે આ છે એ સિકલ સેલ એનિમિયા માટેનું જનીન છે. આવું ખામીયુક્ત જનીન છે એ જો માતા કે પિતા તરફથી બાળકને મળે, ધારો કે આ માતા છે, માતાનો દૈહિક કોષ છે અને માતાના જે પ્રજનન કોષ બને એની અંદર આમાંથી પ્રજનન કોષ બનાવે ને એમાંની આ 11મી જોડી છે. માતાના અંડકોષની અંદર 11મી જોડી છે એમાં આવું ખામીવાળું HBS પ્રકારનું આપણે કહીએ કે જનીન છે. હવે માતા તરફથી જે એક એક્સ જાય છે, સોરી માતા તરફથી જે અડધા અડધા જાય છે બરાબર, એમાંનો એક એ ગયો આ જશે તો એમાં રોગવાળું નથી, પણ આ જશે અંડકોષમાં તો એની અંદર આ પ્રકારનું છે. અને એ જ રીતે પિતાની અંદર પણ 11મી જોડી હોય, ધારો કે અહીંયા આપણે પાછા પિતાના 11મી જોડી બનાવીએ, આ છે પિતાની 11મી જોડી, આમાં એક્સ ને વાય નો આવે કેમ કે આ કેવા છે દૈહિક છે. આની અંદર આપણે એમ વિચારીએ કે અહીંયા એને પણ એક ખામીવાળું છે અને અહીંયા છે HBA નોર્મલ છે, આની અંદર પણ અહીંયા HBA નોર્મલ છે, પણ એના જે શુક્રકોષ બન્યા એની અંદર એને ખામીવાળું છે એ ગયું. ધારો કે આમાંથી આ આવ્યું ને આમાંથી આ આવ્યું તો હવે બાળકની અંદર શું કન્ડિશન થશે? બાળકની અંદર જ્યારે એ બે ભેગા થશે ત્યારે એની અંદર અહીંયા પણ HBS ને અહીંયા પણ HBS બરાબર, આ બેયનું ખામીવાળું ભેગું થયું તો આ બાળકને સિકલ સેલ એનિમિયા થઈ શકે. જો એના અંડકોષ બન્યા હશે એ આ જેમાં ગયું હશે એ અંડકોષ અને આ જેમાં ગયું હશે એ શુક્રકોષ હશે, એ બે ભેગા થશે તો બાળક નોર્મલ હશે. આ અંડકોષ અને આ શુક્રકોષમાં ગયું હોય એવા ભેગા થશે તો HBA HBS છે એ વાહક થશે. તો આ રીતના 11મા રંગસૂત્ર ઉપર જે ખામીયુક્ત જનીન છે એને કારણે બધા પ્રોબ્લેમ આ સર્જાય છે. પણ એમાં શું પ્રોબ્લેમ સર્જાય તો આપણે જોઈએ કે દૈહિક રંગસૂત્ર ક્યું તો કે દરેક પિતૃમાં હોય, ક્યું તો કે 11મી જોડી દરેક પિતૃમાં હોય ને એમાંથી જોડીમાંથી એક 11મું માતા આપે અને જોડીમાંથી એક 11મું પિતા આપે એટલે બાળકમય જોડી બને. આ છે એની અંદર ખામીયુક્ત જનીન. ખામીયુક્ત જનીનનું નામ શું હોય તો કે HBS તરીકે જેને આપણે ઓળખીએ. પણ એકલું જનીન કંઈ કરે નહીં, રોગમય સ્થિતિ ક્યારે થાય તો કે રોગમય સ્થિતિ છે સિકલ સેલ એનિમિયા છે એ ક્યારે સર્જાય? HBS ભેગા થાય તો, એટલે કે શું આપણે કે સમયુગ્મી પ્રચ્છન્ન ભેગા થાય ત્યારે રોગ છે એ થાય, એટલે આપણે આને દૈહિકની પ્રચ્છન્ન ખામી તરીકે ઓળખીએ. હવે થાય શું તો કે આની અંદર આપણે આગળ આનો ઉલ્લેખ બે રીતે કરી ગયા હતા. આનો ઉલ્લેખ છે એક પ્લીઓ
ટ્રોપિઝમમાં કર્યો હતો અને આનો ઉલ્લેખ છે એ પોઈન્ટ મ્યુટેશનમાં કર્યો હતો. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર, કેમ કે અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં મુદ્દામાં અત્યારે આનું ઉદાહરણ છે, આનો ઉલ્લેખ છે એ નથી કર્યો, પણ એ આગળ આવી ગયો, પણ આપણા મગજમાં બધું સાથે હોવું જોઈએ. પ્લિયોટ્રોપિઝમનું એક્ઝામ્પલ પણ છે અને પોઈન્ટ મ્યુટેશનનું એક્ઝામ્પલ પણ છે. કઈ રીતે? પ્લિયોટ્રોપિઝમમાં આપણે શું ભણ્યા હતા, તો એમાં એક જનીન હોય એ વધુ લક્ષણો પર અસર કરે છે. તો આની અંદર જે એક જનીન એ કયું છે, તો કે HBS, બરાબર. તો એ HBS છે એ જ્યારે સમયુગ્મી પ્રછન્ન ભેગું થઈ જાય ત્યારે એ એક કરતા વધારે લક્ષણો ઉપર અસર કરે. એક તો એ હિમોગ્લોબિનની જે ક્વોલિટી છે એમાં ફેરફાર કરી દે છે, અથવા આપણે કહેશું કે હિમોગ્લોબિનની ક્વોલિટી છે એની ઉપર અસર કરશે. અને બીજું છે એ રક્તકણનો આકાર છે એની ઉપર અસર કરે. જો આ બરાબર હોય તો હિમોગ્લોબિન છે એ બરાબર બને, યોગ્ય ક્વોલિટીનું બને, રક્તકણનો આકાર છે એ પણ નોર્મલ દ્વિઅંતર્ગોળ બને. પણ જો આ જનીન ખામીયુક્ત હોય તો કયા લક્ષણો બતાવશે એ, તો કે હિમોગ્લોબિન છે એની ક્વોલિટી અલગ બની જશે, એની ગુણવત્તા ગુજરાતીમાં કહે તો બદલાશે, અને રક્તકણનો આકાર સિકલ સેલ થઈ જશે, દાતરડા જેવો થઈ જશે. તો એ બાબત આપણે ક્લિયર થઈ કે શું કામ એ પ્લિયોટ્રોપિઝમનું ઉદાહરણ છે. બીજું પોઈન્ટ મ્યુટેશન, જે આપણે આ મુદ્દામાં ભણવામાં આવશે. પોઈન્ટ મ્યુટેશન એટલે એક જ જગ્યાએ વિકૃતિ આવી જાય, એક જ જગ્યાએ ખામી આવી જાય, તો એને એક જ પોઈન્ટ ઉપર ખામી આવતી હોવાથી પોઈન્ટ મ્યુટેશન કહીએ. કઈ રીતે? તો સામાન્ય રીતે આપણે જ્યારે આ આલ્ફા અને બીટા શૃંખલાવાળું હિમોગ્લોબિન છે એનાથી તમે પરિચિત છો, કેમ કે હિમોગ્લોબિનની અંદર આવી ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે, એ ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલામાં બેને આપણે આલ્ફા અને બેને આપણે બીટા શૃંખલા કહેતા હોય. આમાં જે ખામી સર્જાય છે, પોઈન્ટ મ્યુટેશન સર્જાય છે, એ બીટા શૃંખલામાં સર્જે. આલ્ફાને કોઈ પ્રોબ્લેમ થતો નથી, પણ પ્રોબ્લેમ ક્યાં આવશે? બીટામાં પ્રોબ્લેમ આવશે. તો બીટા HB એટલે કે હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં પોઈન્ટ મ્યુટેશન થાય, પોઈન્ટ મ્યુટેશન થાય એટલે કે એની બીટા શૃંખલા છે એના છઠ્ઠા ક્રમના એમિનો એસિડ બદલાઈ જાય. અને છઠ્ઠા ક્રમમાં, આ છે ને ક્વેશ્ચન બહુ વારંવાર આવતો હોય કોઈ પણ એક્ઝામમાં કે આમાં સિકલ સેલ એનિમિયામાં ક્યાં પ્રોબ્લેમ સર્જાય, તો કે બીટા શૃંખલાના છઠ્ઠા ક્રમના એમિનો એસિડમાં. તો બીટા શૃંખલા કે આલ્ફા શૃંખલા, બે શૃંખલા, બે પ્રકારની શૃંખલાઓ છે, એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, મતલબ પ્રોટીનની બનેલી શૃંખલા છે. તો એ પ્રોટીનની બનેલી શૃંખલા, પ્રોટીન છે એમિનો એસિડ જોડાવાથી બને છે. તો આની અંદર છે એ એમિનો એસિડ છે એ જે જોડાયેલા હોય નોર્મલમાં હોય એના કરતા સિકલ સેલ એનિમિયાવાળામાં અલગ હોય. અહીંયા આપણે પહેલાં નોર્મલ છે એની અંદર જોઈએ કે આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, HR, પછી PRO અને આવશે GLU, GLU. આ બધા ક્રમ છે એ આની અંદર ખાલી આપણે સમજવા પૂરતા 2, 3, 4, 5, 6, 7, બરાબર. સામાન્ય રીતે મોટા ભાગે એ જ પૂછાય કે ક્યા ક્રમમાં શું ફેરફાર થાય, પણ ટેક્સ્ટબુકમાં હોય એ ગમે એ નીટમાં પૂછાઈ શકે, આપણી ગુજકેટમાં કે બોર્ડમાં પૂછાઈ શકે, એટલે ક્યારેક એમે કે આમાંથી સાચો ક્રમ કયો, બરાબર. આ બધાના ક્રમે આપણે બને ત્યાં સુધી કે આ શું છે, પહેલાં તો તમને આગળના ચેપ્ટરમાં આવશે આ બધા એમિનો એસિડના નામ છે, તમારે બધાના યાદે રાખવાના થશે. તો
VAL એટલે વેલાઇન એ તમને આના પછીના ચેપ્ટરમાં આવડી જશે. અત્યારે ખાલી તમારે આવું યાદ રાખવાનું કે આના પછી આ આના પછી આ આના પછી આ આ વેલાઇન છે, પછી આ હિસ્ટિડિન છે, આ એલેનિન છે, આ થ્રિઓનિન છે, અને આ બધાના નામ તો આપણે પછી યાદ રાખશું, પ્રોલિન છે, અને ગ્લુટામિક એસિડ ગ્લુટામિક એસિડ. હવે આની અંદર મેઇન પ્રોબ્લેમ થાય છે, આ નોર્મલવાળા વ્યક્તિને આ હોય બરાબર, છઠ્ઠા ક્રમે કોણ છે તો કે GLU ગ્લુટામિક એસિડ. એના બદલે જો કોઈ સિકલ સેલ એનિમિયાવાળું હોય તો એને આ બધા ક્રમ તો એ જ રહેશે, પહેલામાં કોઈ પ્રોબ્લેમ નહીં, બીજામાં કાંઈ નહીં, ત્રીજામાં પણ નહીં, ચોથો પણ એનો એ જ, પાંચમો છે એ પણ એનો એ જ, પણ અહીંયા છે GLU છે એને બદલે VAL વેલાઇન થઈ જાય, ગ્લુટામિક એસિડને બદલે થઈ જાય વેલાઇન, અને બાકી છે અહીંયા તો પાછું જેમ હતું એમ જ ગ્લુટામિક એસિડ છે. જો અહીંયા બે વાર ક્રમિક ગ્લુટામિક એસિડ આવે, અહીંયા ગ્લુટામિક એસિડ છે એ આવતો તો એને બદલે શું થઈ ગયો, વેલાઇન થઈ ગયો. તો છઠ્ઠા ક્રમનો જ એક પ્રોબ્લેમ થાય છે, બાકી બધું જ બરાબર છે. એક જ પોઈન્ટ ઉપર, કયા પોઈન્ટ ઉપર, છઠ્ઠા પોઈન્ટ મતલબ છઠ્ઠા ક્રમમાં એ બદલાઈ જાય છે. GLU એટલે શું, તો કે ગ્લુટામિક એસિડ, એને બદલે શું થઈ જાય છે VAL એટલે કે વેલાઇન થઈ જાય છે. તો આ બાબત ખાસ અગત્યની, બીટા શૃંખલાના છઠ્ઠા ક્રમના એમિનો એસિડ બદલાય, શું બદલાવ આવે છે તો કે ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન થઈ જાય બરાબર. વેલાઇન આપણે ખાસ યાદ રાખશું, વેલાઇન, વેલાઇનમાં તમને દેખાય વેલા, જો વેલા હોય તો દાંતરડાની જરૂર પડે, વેલા હોય તો કાપવા માટે શેની જરૂર પડે, દાંતરડાની જરૂર પડે, સિકલની જરૂર પડે. સિકલ સેલ એનિમિયામાં શું થાય છે તો કે સિકલ સેલ એનિમિયામાં વેલાઇન આવી જાય, કોની જગ્યાએ, ગ્લુટામિક એસિડને બદલે, કયા ક્રમમાં, તો કે બીટા શૃંખલાના છઠ્ઠા ક્રમમાં. અને આમ પણ તમે યાદ રાખી શકો, સિકલનો શેપ છે, દાંતરડાનો શેપ આવો હોય ને આમ, આને આપણે યાદ નથી રાખતા હેન્ડલને, પણ ધારવાળો ભાગ આવો છે, વી શેપ થોડો લાગે તમને, એટલે વી છે એ આવી જાય બરાબર. આ આપણે યાદ રાખશું, દાંતરડું આવે તો શું હોય, વી હોય, બાકી આવી શકે નહીં. આના કારણે શું થશે, હવે આવું છે તો વ્યક્તિને પ્રોબ્લેમ શું થાય, તો વ્યક્તિને આવો એમિનો એસિડ છે એ બદલાવાનું મેઇન કારણ શું છે. ભલે એમિનો એસિડ છે એ બદલાઈ ગયો તે આપણને સમજાણો, પણ એ શું કામે બદલાણો, તો એના માટે તમારે થોડું આના પછીના ચેપ્ટરમાં આવે પણ આપણે આની સાથે સંકળાયેલું છે એટલે થોડું જોઈ લઈએ, કે DNA છે એને બે શૃંખલા છે, આ એક શૃંખલા, આ બીજી શૃંખલા. DNAમાંથી જ્યારે RNA બને ત્યારે એની આવી શૃંખલાઓ, જે ભાગમાંથી માહિતી જોતી હોય એ ભાગ છૂટો પડશે. ધારો કે આપણે અહીંયા નીચેના પાર્ટમાંથી માહિતી જોઈએ એમ સમજીએ, આ બે શૃંખલાઓ અહીંયા છૂટી પડી. હવે એ જે શૃંખલા છૂટી પડી એની સામે એક નવી શૃંખલા છે એ બનશે, જેને આપણે RNA કહીએ. આ શૃંખલા કેની છે, તો કે આ શૃંખલા DNAની, આ શૃંખલા પણ કેની, તો કે DNAની, પણ હવે સામે નવી શૃંખલા બનશે એ RNAની બનશે. ધારો કે અહીંયા ક્રમ છે એ A, G, C અને T છે, તો સામે RNAવાળી શૃંખલા બનશે આ કઈ છે, તો કે એને આપણે નામ આપીએ RNA, પણ આ RNA બનશે એ મેસેજ લઈને જશે કે આવી માહિતી પ્રમાણેનો પ્રોટીન છે એ બનાવવાનો છે, આવી માહિતી છે એ અનુસાર એમિનો એસિડ જોડી જોડી એને પ્રોટીન બનાવવાનો છે. તો DNAમાં શેની માહિતી છે, DNAમાં કેવા પ્રકારનું પ્રોટીન બનાવો એવી માહિતી છે, તો આ મેસેજ લઈને જશે એટલે આને મેસેન્જર RNA કહેવાય. તમે જાણો છો કે પ્રોટીન બનાવનારું કારખાનું રિબોઝોમ છે, અને રિબોઝોમ સુધી મેસેજ લઈને જાય એને આપણે મેસેન્જર RNA mRNA કહીએ. આ બધું આપણે આના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે. પણ તમે જાણો છો કે DNA અને RNA છે એની અંદર એક તફાવત છે, આમાં બે શૃંખલાઓ હોય સામાન્ય રીતે, આમાં એક શૃંખલા હોય. બીજો મેઇન તફાવત છે કે DNA છે એની અંદર A, G, C અને T આ પ્રકારના નાઇટ્રોજન બેઝ હોઈ શકે, ક્રમ ગમે તે હોય પણ પ્રકાર છે એ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન છે.
तो आरएनए छे एनी अंदर ए छे एडेनिन, जी छे ग्वानिन, सी छे साइटोसिन। आ त्रण तो कॉमन ज छे बेयमां, नाइट्रोजन बेज आटला तो डीएनए होय के आरएनए मां कॉमन ज, पण आनी अंदर छे डीएनए मां थायमिन छे तो आरएनए मां यूरेसिल छे, बराबर। तो हवे आपणे अहींया जोईए કે જો એ હોય તો અહીંયા સામે કોણ હોય, ધારો કે આ બે ડીએનએની શૃંખલા છે, આખી ડીએનએની શૃંખલા છે અને સામસામી શૃંખલા છે આ અને આ, એને મેં સીધી કરી દીધી, આપણે કેમ અહીંયા આ સામસામી શૃંખલા ખુલી ગઈ, સીધી થઈ ગઈ। તો જ્યાં એ હોય એની સામે જોડાયેલું હોય ટી, જ્યાં જી હોય ત્યાં સામે હોય સી, જ્યાં સી હોય તો સામે હોય જી, અને જ્યાં ટી હોય તો સામે હોય એ। જોડી કોની કોની બને, તો કે હંમેશા એ અને ટી ની જોડી અને સી અને જી ની જોડી હોય, બરાબર। એ હોય તો ટી આવે, ટી હોય તો એ આવે, સી હોય તો જી આવે, જી હોય તો સી આવે। આ પ્રકારે ડીએનએ માં જોવા મળે, એટલે અહીંયા આપણે એ જી સી ટી છે, તો ડીએનએ માં સામે શું હશે, ટી સી જી એ હશે। પણ અહીંયા આપણે અત્યારે જે જોવાનું છે એ આ આરએનએ બને તો શું થાય, તો કે આરએનએ ની અંદર ટી જોવા મળતો નથી। જો અહીંયા તમે જોઈ શકો આરએનએ માં યુ હોય ટી ને બદલે, ત્યાં ટી ન હોય। તો ધારો કે આપણે અહીંયા ગોઠવવા છે, તો એ હોય તો સામે શું હોવું જોઈએ, ટી, પણ આની અંદર ટી નથી તો આમાં શું આવે, ટી ને બદલે કોણ છે, યુ। તો એ હોય ડીએનએ માં તો આરએનએ માં એની સામે યુ ગોઠવાય, જી હોય તો સી તો છે, બરાબર, સી તો આરએનએ માં પણ હોય, સી હોય તો જી આમાં આરએનએ માં પણ હોવાથી ગોઠવાશે, ટી હોય તો એ આરએનએ માં પણ છે, પણ શું નથી, આરએનએ માં ફક્ત ટી નથી, એટલે જે જગ્યાએ આપણે ટી મૂકવાનો થાય આરએનએ માં, તો ટી ન હોવાથી આપણે ત્યાં શું મૂકીએ છીએ, યુ મૂકીએ છીએ। આ પ્રકારે છે એ આપણે ધ્યાનમાં રાખશું। હવે તમારી ટેક્સ્ટબુકમાં આ રીતનું દોરેલું છે, આવા ગોળ રાઉન્ડ છે, અને નીચે જે લખેલું છે એ હવે તમે સમજી શકશો। આની અંદર જે ડીએનએ માં ક્રમ છે, બરાબર, એ આરએનએ માં ઊંધો છપાઈ જાય, અને આ આખી ક્રિયા છે એને આપણે પ્રત્યંકન તરીકે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં। આ પ્રત્યંકન અનુસાર જે ક્રમિક ત્રણ આવા અક્ષર છે એને જનીન સંકેત કહેવામાં આવે છે, બરાબર। ત્રણ કોઈ આવા જનીન સંકેત છે એ કોઈ એક એમિનો એસિડ દર્શાવે, આવી તો આખી લાંબી શૃંખલા હોય, બરાબર। ફરીથી આપણે હજી આને આગળ આમ લંબાવી દો, તો ધારો કે અહીંયા પાછું સી છે, સી છે, ગમે તે ક્રમ આવે, જી હોય, એ હોય, તો ફરીથી પાછા ત્રણ છે એ કોઈ એક એમિનો એસિડ સૂચવે, ફરીથી પાછા ત્રણ હોય કોઈ એક એમિનો એસિડ સૂચવે। આ રીતે આવા જનીન સંકેતો છે એ એમિનો એસિડ સૂચવતા હોય, તો જનીન સંકેત જો બદલાઈ જાય તો એમિનો એસિડ બદલાઈ જાય, પણ જનીન સંકેત હંમેશા કોની ઉપર હોય, આરએનએ ઉપર હોય। પણ આરએનએ માં ખોટું ક્યારે છપાય, તો કે ડીએનએ માં ભૂલ થઈ ગઈ હોય, ડીએનએ માં ખામી આવી ગઈ હોય, ડીએનએ જો વિકૃત થઈ ગયેલો હોય તો છે એ એની સામે છપાતું આરએનએ છે એમાં ભૂલ થઈ શકે, અને એ ભૂલ વાળી માહિતી જાય એટલે ખોટો એમિનો એસિડ છે એ બની જાય, જે બનવાનો હોય એને બદલે બીજો કોઈ એમિનો એસિડ બદલાઈ જાય। તો જો અહીંયા ગ્લુટામિક એસિડ હોય, બરાબર, તો એ વખતે જનીન સંકેત કેવો હોવો જોઈએ, તો કે જો ડીએનએ છે, પહેલા આપણે અહીંયા જોઈએ કે આરએનએ, આરએનએ છે પણ કયો આરએનએ, એમઆરએનએ, એમાં હોવું જોઈએ ગાગ, ગાગ એટલે જી એ જી, પણ થઈ જાય છે શું, આ છે એ નોર્મલમાં હોય, એટલે કે આપણે એચબીએમાં હોય, એચબીએ હોય, એચબીએ એમાં આ પ્રકારે હોય, અને એચબીએસ હોય, એચબીએસ વાળામાં આ પ્રકારે હોય। નોર્મલમાં ગાગ હોય, ગાગને બદલે થઈ જાય છે ગુગ, એટલે કે જી યુ જી થઈ જાય। હવે આરએનએમાં જો ગાગ છે એ હોય તો એમિનો એસિડ કયો બને, તો કે એમિનો એસિડ છે એ બનશે યોગ્ય પ્રકારનો, મતલબ ગ્લુટામિક એસિડ, જેને આપણે જી એલ યુ વડે દર્શાવીએ। પણ જો ભૂલ થઈ જાય, ખામી આવી જાય, ગાગને બદલે ગુગ થઈ જાય, તો એમિનો એસિડ કયો બનશે, વેલાઇન, અને વેલાઇન છે એને આપણે વી એ એલ વડે દર્શાવીએ છીએ। પણ એમ આરએનએમાં આ છે,
પણ એની સામે જે ડીએનએ ની શૃંખલા છે તો એમાં શું હોવું જોઈએ? તો આપણે અહીંયા લખીએ ડીએનએ, ડીએનએ છે એની આ બે શૃંખલા આપણે આમ બતાવીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ડીએનએ ની બે શૃંખલાઓ છે, સામસામો છપાય, વિરુદ્ધ પ્રકારનું પ્રતિ અંકન કહે ને, એટલે અંકન એટલે છપાવું પણ પ્રતિ એટલે કે સામે. તો આ જે જી છે તો ડીએનએ માં ત્યાં શું હોવું જોઈએ? તો કે સી ની સામે જી આવે, અહીંયા સી હોવો જોઈએ, બરાબર. એ છે એ કોની સામે આવે? તો કે ટી હોય તો એ આવે, સી હોય તો એની સામે જી આવે. આના માટે તમને અહીંયા એ શૃંખલા આમ બતાવી દઉં કે જો ડીએનએ હોય એની આ બે શૃંખલા છે છૂટી પડેલી, આમાં આપણે કહીએ એ જી સી ટી, તો અહીંયા એ સામે ટી આવે, જી હોય તો સી આવે, સી હોય તો જી આવે, ટી હોય તો એ આવે. પણ આરએનએ કહીએ તો એમ આરએનએ છે એમાં શું આવશે? એમ આરએનએ, એમ આરએનએ માં એ હોય તો ટી છે એ આરએનએ માં નથી હોતો, એને બદલે યુ આવે, જી હોય તો સી, સી હોય તો જી, ટી હોય તો એ. આને આપણે ધ્યાનમાં રાખવું, કેમ કે તમારે આના પછીના ચેપ્ટરમાં આવશે ને, આમ ઇલેવન્થના બાયોકેમિસ્ટ્રીમાં આવે તમારે એ સમજવાનું છે હજી, એટલે તમને થોડું એક્સ્ટ્રા સમજાવવું પડે. હવે જી એ જી હોય તો આ છે આરએનએ, આ છે આરએનએ, બરાબર. જી હોય તો ડીએનએ માં શું આવે? સી આપણે લખો. પછી એ હોય તો ડીએનએ માં શું આવે? ટી આપણે લખો. જી હોય તો ડીએનએ માં શું આવે? સી આપણે લખો, બરાબર. તો આ નોર્મલ હોય તો ડીએનએ ની એક શૃંખલા ઉપર સી ટી સી હોય, તો સામેની શૃંખલા ઉપર શું હોય? તો કે ડીએનએ ની સામેની શૃંખલા છે તો સી હોય તો જી હોય, ટી હોય તો એ હોય, સી હોય તો જી હોય. જી એ જી, જો અહીંયા જી એ જી, અહીંયા જી એ જી, બે મળતા છે. આમાં પણ ગાગ આવશે, આમાં પણ ગાગ આવશે, પણ ખામીવાળું થાય એમાં શું થાય? તો હવે જુઓ કે આરએનએ માં જી છે તો ડીએનએ માં શું હોય? આરએનએ છે એમાં જી છે તો ડીએનએ માં સી જ હોય, બરાબર. આરએનએ માં યુ છે તો ડીએનએ માં શું હોય? આરએનએ માં યુ છે તો ડીએનએ માં શું હોય? એ હોય, અને જી હોય તો સી હોય. આ ખામીવાળું હોય ડીએનએ માં તો આ રીતે થાય. તો એની બીજી શૃંખલા ઉપર શું હશે? ડીએનએ ની એક શૃંખલા ઉપર સી હોય તો સામે જી હોય, એક ઉપર એ હોય તો સામે ટી હોય, સી હોય તો સામે જી હોય, બરાબર. તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે, તો એનું અર્થઘટન આપણે આ રીતે કરવાનું છે. જો ડીએનએ ની અંદર ખામી સર્જાઈ જાય, ડીએનએ માં હોવું જોઈએ શું? તો કે હોવું જોઈએ બે શૃંખલામાં આ રીતે હોય, એને બદલે પોઈન્ટ મ્યુટેશન થઈ જાય, બે શૃંખલા છે એમાં આવું થઈ જાય, એમાં આ બે જી તો એવા ને એવા, બરાબર, બે જી તો એવા ને એવા, ક્યાં ક્યાં પોઈન્ટ ઉપર પ્રોબ્લેમ થઈ ગયો, ક્યાં એક પોઈન્ટ ઉપર બદલાવ આવી ગયો? અહીંયા એ ને બદલાય શું થઈ ગયું? તો કે ટી થઈ ગયું. એક શૃંખલામાં ભૂલ પડી જાય તો સામેની શૃંખલામાં ભૂલ પડે. જો આ બે સી ઈ બરાબર, આ બે સી પણ બરાબર, પણ સામે આ એક પોઈન્ટ બદલાઈ ગયો એટલે આ એની સામે ટી હોવો જોઈએ, બરાબર. એને બદલે અહીંયા એને બદલે ટી થયો તો ટી ની સામે આવી ગયો એક. આ એક જ જગ્યાએ આવું મ્યુટેશન થયું, એક જ પોઈન્ટ ઉપર, એટલે આપણે એને પોઈન્ટ મ્યુટેશન કહીએ. અને એને કારણે એમ આરએનએ છે એના જનીન સંકેત જીએ જીને બદલે જીયુ જી થઈ જાય. આપણે શોર્ટમાં યાદ રાખવાનું છે, આ તમને કોઈ પૂછશે નહીં કે આ કેવી રીતે, પણ ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય, બરાબર, કે આ કેવી રીતે, આ શું બતાવે છે, એ ઘણીવાર ન ખબર પડતી હોય વિદ્યાર્થીને, એટલે આપણે બધું ડિટેલમાં કહી દીધું. જી એ જીને બદલે જીયુ જી થઈ જાય, આપણે સિમ્પલ રીતે યાદ રાખીએ, ગાગને બદલે ગુગ થઈ જાય, અને પરિણામે ગ્લુટામિક એસિડને બદલે વેલાઇન થઈ જાય. વેલાઇન થાય, વેલા એટલે કે વી, વેલાઇનનો વી, વી થાય તો રક્તકણ છે એનો શેપ પણ વી જેવો, દાંતરડા જેવો છે એ થઈ જાય, એટલે આપણે એને સિકલ સેલ તરીકે ઓળખીએ. આ મેઇન એની બાબત છે. હવે સિકલ સેલ થાય તો વ્યક્તિને પ્રોબ્લેમ શું થાય? સામાન્ય રીતે સિકલ સેલવાળા વ્યક્તિઓ છે એ કોઈ 50 વર્ષથી વધારે જીવી શક્યા નથી અત્યાર સુધીના રેકોર્ડમાં, અને એમાં પણ જે લેડીઝ છે એમાં 48 મેક્સિમમ નોંધાયેલા છે, અને જેન્ટ્સની અંદર, મેલની અંદર 42 વર્ષ છે મેક્સિમમ નોંધાયેલા છે. તો એને એવું તો શું થતું હશે? તો કે એને આવી રીતના જુદા પ્રકારનું પેલું બની જાય છે એમિનો એસિડ,
એના કારણે શું થાય તો કે રક્તકણ છે એની અંદરના હિમોગ્લોબિન હોય એ હિમોગ્લોબિન છે એનું બહુલીકરણ થાય આ બધું હોવાને બદલે એટલે કે ગ્લુટામિક એસિડને બદલે વેલાઇન છે ગાગને બદલે શું છે એની અંદર સંકેત ગુગ છે આ છે જનીન સંકેત કોના ઉપરના તો કે એમ આરએનએ પરના જનીન સંકેત છે આ ટાઈપના છે એટલે ગ્લુટામિક એસિડ જીએલયુ છે એને બદલે વેલાઇન વાલ એટલે કે વીએએલ થઈ જાય અને પરિણામે એને એચબીનું બહુલીકરણ થાય બહુલીકરણને ઇંગ્લિશમાં આપણે કહીએ પોલિમરાઇઝેશન આ કઈ રીતે થાય એને સમજીએ સામાન્ય રીતના આ રીતની કન્ડિશનમાં એચબી છે ને એ આમ છૂટું છૂટું હોય એચબીના ઘણા બધા અસંખ્ય અણુઓ એ રક્તકણની અંદર ગોઠવાયેલા હોય છે પણ બધા છૂટા હોય પરિણામે એનો શેપ આ રીતનો હોય અને આવો શેપ હોવાથી એ સૂક્ષ્મ રુધિર કેશિકાઓમાં કોઈ અવરોધ વગર સરળતાથી વહન પામી શકે પણ હવે આ બધા એચબી છે આ એકને આપણે અહીંયા એરો કરીએ એચબી આ બધા ટપકા છે એ શું છે એચબી પણ હવે એનું પોલિમરાઇઝેશન થાય બહુલીકરણ થાય એનો મતલબ કે આ બધા ભેગા થઈ જાય આ બધા એકબીજા સાથે જોડાઈ જાય અને પરિણામે ખેંચાણને કારણે તાણને કારણે આનો શેપ છે એ આવો થઈ જાય દાંતરડા આકારનો એની અંદર આવા બધા એચબી છે ને ભેગા ભેગા થઈ જાય એનું પોલિમરાઇઝેશન થઈ જાય બધા એકબીજા સાથે જોડાઈ જાય તો અહીંયા આ રીતના જે આપણે બતાવીએ છીએ એ શું છે તો કે એચબીનું પોલિમરાઇઝેશન થાય છે એચબીનું પોલિમરાઇઝેશન થવાથી એનો આકાર કેવો થઈ જાય દાંતરડા જેવો પણ આ દાંતરડા જેવો જે આકાર છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક્સક્યુઝ મી અત્યારે હું લેક્ચર લઉં છું લેક્ચર લઉં છું પછી કરું હેલો તો એચબીનું બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશન થવાથી એનો ખેંચાણને કારણે તાણને કારણે આકાર છે દાંતરડા જેવો થઈ જાય છે આના કારણે વ્યક્તિ છે એને આવા જે રક્તકણો હોય ને તો એનું શું થાય તો કે એ આમ ભેગા ભેગા થઈ જાય અવરોધ આવી જાય એનું વહન છે યોગ્ય રીતે થઈ શકતું નથી પણ સામાન્ય રીતે આવું એને રક્તકણ તો કુદરત બનાવે ત્યારે આવા જ બનાવે પણ આવા થઈ શકે ક્યારે થઈ શકે તો કે જ્યારે ઓટુની ઉણપ હોય અથવા ઓટુનું ઓછું પ્રમાણ હોય ઓટુની તાણ એવો શબ્દ પણ યુઝ થતો હોય ઓટુના ઘટતા પ્રમાણમાં સિકલ સેલ બને અને ઓટુના યોગ્ય પ્રમાણમાં તો નોર્મલ રક્તકણ હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતો બરાબર પણ જ્યારે એને કોઈ કારણથી ઓક્સિજન ઘટે ઓક્સિજનની તાણ પડે ત્યારે એની અંદરના હિમોગ્લોબિન બહુલીકરણ પામી જાય અને સિકલ સેલ છે એવો શેપ થઈ જાય અને ત્યારે પછી એને રુધિરના વહનમાં અવરોધ આવી શકે તો આવું કઈ કઈ કન્ડિશનમાં થઈ શકે જ્યારે પણ ઓટુની ઉણપ તો ઘણીવાર એવો એક ક્વેશ્ચન પૂછાય કે ઊંચાઈ ઉપર આપણે જઈએ ત્યારે પણ ઓટુનું પ્રમાણ ઘટતું હોય ત્યારે પણ સિકલ સેલવાળાને પ્રોબ્લેમ થઈ જાય પછી કોઈ એકદમ કોઈ દોડે એકદમ બરાબર તો પણ એને ઓક્સિજનની વધારે જરૂરિયાત હોય અથવા કોઈ પણ ટાઈપની એ હેવી એક્સરસાઇઝ કરે ત્યારે ઓક્સિજન છે એની વધારે જરૂરિયાત હોય અને એની વધારે જરૂરિયાત હોય તમે જાણો છો કે તો ઝડપથી શ્વાસોચ્છ્વાસ થાય જલ્દી છે એ બ્લડનું સર્ક્યુલેશન થાય અને ઝડપથી બ્લડનું સર્ક્યુલેશન થતું હોય એવા વખતે આવા શેપ ઓક્સિજન ઘટતા એને વધારે પૂરો પાડવો પડે શરીરને એટલા માટે આવા ફેરફાર થાય પણ જેવો ઓક્સિજન ઘટે એટલે સિકલ સેલ થઈ જાય અને પછી ઝડપથી શ્વાસોશ્વાસ થાય ઝડપથી એનું હાર્ટ પમ્પિંગ કરે એનું સર્ક્યુલેશન વધે પણ એના શેપ આવા થઈ ગયા હોવાથી ક્યાંક ને ક્યાંક એ અવરોધ થઈ જાય આના કારણે વ્યક્તિ છે એને ઘણી વખત છે એ પેરાલિસિસ પણ થઈ શકે અને ઘણી વખત એનું મૃત્યુ પણ થઈ જાય
बराबर कोई पण कारण थी ओ टू एने घटे तो आ रीते थई जाय। अने बीजू के ए लोकोने ब्लड प्रेशरना प्रॉब्लम्स छे ए पण रहेता होय, आने कारणे थोड़ूं कंई ओ टू नुं प्रमाण घटे क्यारे तो एकदम प्रेशर वधे आरडा अवरोधाई जाय ने एना कारणे, तो एटले ए मृत्यु पामे छे। तो आपणे ડિટેલમાં જે આખું એકદમ ડીપમાં જોયું એમાં મેઇન આપણે કઈ બાબત યાદ રાખશું, સિકલ સેલ એનિમિયા એટલે એની અંદર આ કયા પ્રકારનો રોગ છે, દૈહિક પ્રછન્ન રોગ છે, પણ આ કોને લગતો રોગ છે તો કે બ્લડ ડિસીઝ છે, રુધિરને લગતો રોગ છે। જો હિમોફિલિયા આપણે ભણી ગયા એ બ્લડને લગતો જ છે પણ એ બ્લીડિંગ ડિસીઝ છે, એ રક્તસ્ત્રાવ સાથે અસર કરતો છે, પણ આ છે એ કયા પ્રકારનો રોગ છે તો કે આમાં ખાલી એમિનો એસિડ બદલાઈ જાય। જુઓ તમે જોશો તો બીટા શૃંખલા છે એની અંદર એમિનો એસિડની સંખ્યામાં કોઈ ફેરફાર નથી થતો। એક એક્સ્ટ્રા પોઈન્ટ લખીએ, એક્સ્ટ્રામાં લખશું આપણે કે આલ્ફા અને બીટા આ શૃંખલાઓ છે એમાં કેટલા એમિનો એસિડ હશે, બરાબર? તો આની અંદર આલ્ફામાં 141 અને બીટામાં 146 એમિનો એસિડ, આમાં પણ આટલા એમિનો એસિડ છે। હવે આટલા એમિનો એસિડ હોય એમાં કોઈ જાતની સંખ્યામાં કોઈ બીટા શૃંખલામાં કોઈ ફેરફાર થતો નથી, એક પણ સંખ્યા નથી બદલાતી, પણ ખાલી છઠ્ઠા ક્રમનો એમિનો એસિડ છે એનો પ્રકાર બદલાઈ જાય। પ્રકાર બદલાણો એટલે ક્વોલિટી બદલાણી, બરાબર? તો ક્વોલિટી જે એવી હોવી જોઈએ એને બદલે અલગ ટાઈપની ક્વોલિટી થઈ ગઈ, ગુણવત્તા બદલાણી, એટલે રુધિરની ગુણવત્તા સાથે સંકળાયેલો રોગ કહી શકાય। રુધિર સાથે સંકળાયેલો રોગ છે પણ એ ક્વોલિટેટિવલી આ ડિસીઝ છે એ થાય છે, એમ આપણે જ્યારે થેલેસેમિયા ભણશું ને ત્યારે આનો ઉલ્લેખ આવશે કે આમાં શું કામે આને ક્વોલિટેટિવ બ્લડ ડિસીઝ કહેવામાં આવે છે। તો એનો મતલબ ક્વોલિટી એટલે ગુણવત્તા, આની અંદર રુધિરમાં બીટા શૃંખલા છે હિમોગ્લોબિનની એની ગુણવત્તા બદલાય છે, એની ક્વોન્ટિટીમાં એના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી। તો આવો પ્રકાર છે એ શું કામે આ રોગ થાય છે તો કે આની અંદર 11મું દૈહિક જે રંગસૂત્ર છે, બરાબર, કોઈ પણ પિતૃનું હોઈ શકે, માતાનું કે પિતાનું, એમાં જો ખામી હોય અને એની અંદર એચ બી એ ને બદલે એચ બી એસ હોય તો આવી રીતના ગ્લુટામિક એસિડને બદલે વેલાઇન છે, ગાગને બદલે ગુગ થઈ જાય, જનીન સંકેત એને કારણે ગ્લુટામિક એસિડને બદલે વેલાઇન એમિનો એસિડ આવી જાય, અને વેલાઇન એમિનો એસિડ આવે એટલે હિમોગ્લોબિનનું બહુલીકરણ થાય, અને હિમોગ્લોબિન બહુલીકરણ પામે એટલે ઓછા ઓક્સિજનની પરિસ્થિતિમાં રક્તકણ છે એ તાણને કારણે, ખેંચાણના કારણે દાંતરડા આકારનું બની જાય અને એને કારણે રુધિર પરિવહનમાં અવરોધ આવી શકે। નેક્સ્ટ ડિસીઝ છે એ ઓલરેડી આપણે ભણી ગયા છીએ, ફિનાઇલ કિટોન્યુરિયા, એટલે ઝડપથી જોઈએ પીકેયુ, ફિનાઇલ કિટોન્યુરિયા। આની અંદર તમે ભણી ગયા છો ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન સામાન્ય રીતે ટાયરોસિનમાં કન્વર્ટ થતો હોય, ટાયરોસિન, ટાયરોસિન છે એ એમિનો એસિડ છે, ફિનાઇલ એલેનિન છે એ પણ એમિનો એસિડ છે, બરાબર? આ એક એમિનો એસિડ આમાં રૂપાંતરિત થાય, આ સુકામે આમાંથી રૂપાંતરિત થઈ જતો હશે। તો આના વિશે એક્સ્ટ્રા જોઈએ કે ટાયરોસિન છે ને એ આપણા શરીરની અંદરના એમિનો એસિડ પૈકીનો ખૂબ એક અગત્યનો એમિનો એસિડ કહી શકાય, આ ઘણી બધી બાબતો સાથે સંકળાયેલો છે। એક તો ત્વચાના એ રંજક કણો સાથે સંકળાયેલો છે મેલેનિન, બરાબર, એ ઉપરાંત આ ટાયરોસિનમાંથી જ મેલેનિન બનતું હોય, આ ઉપરાંત ઘણા બધા એવા જે કંઈ બાબતો છે આપણા શરીરની, આપણું મેટાબોલિઝમ છે એ બધા સાથે કોઈક ને કોઈક રીતે એ કનેક્ટેડ છે, ખૂબ અગત્યનો છે, એટલે પોતે બનતો તો હોય પણ વધારાનો બનાવવા માટે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિનમાં એને ફેરવી નાખવામાં આવે છે, અને એના માટેનો જવાબદાર ઉત્સેચક છે એ આના નામ ઉપરથી જ છે, ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ, આ ઉત્સેચક છે એ સામાન્ય રીતે હોય, સામાન્ય વ્યક્તિઓને આપણને બધાને આ બનતો હોય, પણ આનું ટેક્સ્ટબુકમાં આ પણ કયા જે દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલી પ્રચ્છન્ન ખામી છે એ લખેલું નથી। ખામીનો પ્રકાર આપણે લખીએ, ખામીનો પ્રકાર
આપણે આજે ભણીએ છીએ બધા દૈહિક પ્રચ્છન્ન ખામી છે, પણ આ ખામી છે એ કયા દૈહિક રંગસૂત્રો સાથે સંકળાયેલી છે એ આપણી ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. ગયા વખતે મેં તમને હિમોફિલિયા વખતે વચ્ચે ફી એવી રીતે યાદ રાખવાનું કહ્યું હતું, પણ એ તો લિંગ સંકલિત હતું એટલે મેં તમને સોરી કહી દીધું હતું. પણ અહીંયા આપણે યાદ રાખશું, પહેલું ફી આવતું હોય હિમોફિલિયા, હિમોફિલિયા એની અંદર તો ફી વચ્ચે આવે, પણ પહેલું જ જ્યાં ફી દેખાય એની સાથે આપણે યાદ રાખશું. તમને ખબર છે કે હિમોફિલિયા તો એક સંકલિત ખામી છે, પણ દૈહિક છે એમાં આ ફી જ્યાં હોય ત્યાં તમારે યાદ રાખવાનું 12મું. બરાબર, કોની ફી? તો કે 12માની ફી. બરાબર, તો 12મી જે જોડી છે અહીંયા આપણે આ રીતે બતાવીએ કે સ્ત્રી હોય કે પુરુષ હોય એની અંદર આવી 12મી દૈહિક જોડી રંગસૂત્રની હોય, અને આ જે રંગસૂત્ર છે એની ઉપર ફિનાઇલ કિટોન્યુરિયાનો પી છે, ફિનાઇલનો આપણે પી રાખીએ અથવા એફ રાખી દઈએ. બરાબર, તો જો આની અંદર અને આની અંદર નોર્મલ હોય અને તો કોઈ એમાં પ્રોબ્લેમ થતો નથી, પણ જો એમાંથી એકાદું એબનોર્મલ હોય એ બીજાને આપે અને એ રીતે ભેગા થાય, ધારો કે અહીંયા આપણે દોરીએ કે આ છે એ પિતાની અંદરના એની અંદર અહીંયા છે. હવે જ્યારે અર્ધીકરણ થશે અને માતાના અંડકોષ અર્ધીકરણ થશે, પિતાના શુક્રકોષ બનશે, ત્યારે દરેક પિતૃમાંથી એના પ્રજનન કોષોમાં એના જન્યુમાં આ બે પૈકીનું એક એક છે એ જશે એ તમે જાણો છો. ધારો કે અહીંયા આપણે એને કહેશું કે એ અને ફિનાઇલવાળો એફ રાખીએ. બરાબર, અહીંયા આપણે સ્મોલ એફ રાખીએ ફિનાઇલ એલેનિનવાળો, અહીંયા આપણે એકમાં કેપિટલ રાખીએ અને એકમાં સ્મોલ રાખીએ. જો હવે આમાંથી કોણ છે, આ ભાગ લે છે, આ ભાગ લે છે કે આ ભાગ લે છે કે આ ભાગ લે છે, ધારો કે આની અંદરથી માતાના જે અંડકોષ છે એ બે પ્રકારના અમુક અંડકોષ છે એની અંદર આ દૈહિક વ્યૂહ હશે 12મી જોડી પૈકી, તો એમાં એ કેપિટલ એફ હશે. અમુક છે એની અંદર આવું વ્યૂહ હશે તો એમાં સ્મોલ એફ હશે. એ જ રીતે પિતાના શુક્રકોષ છે એમાં પણ જો આ ટાઈપનું વ્યૂહ હશે તો કેપિટલ એફ અને આ ટાઈપનું વ્યૂહ હશે તો એની અંદર સ્મોલ એફ હશે. હવે કયો અંડકોષ કયા શુક્રકોષ સાથે મળે છે એ અનુસારની સંતતિ બનશે, પણ આપણે કહી શકીએ કે ફિનાઇલ એલેનિન માટેનું દૈહિક જનીન છે, પ્રચ્છન્ન જનીન એ દરેક પિતૃ પાસે હોય, નોર્મલ હોય તો કંઈ પ્રોબ્લેમ થતો નથી, પણ જો એ ખામીયુક્ત હોય અને એવા પ્રચ્છન્ન ખામીયુક્ત બે ભેગા થઈ જાય, મતલબ સમજાત જ્યારે બે ભેગા થાય ત્યારે આ ખામી થાય, તો આપણે અહીંયા કહેશું કે જો બે કેપિટલ એફ તો વ્યક્તિ છે એને આપણે કહેશું કે સમયુગ્મી પ્રભાવી, તો એ કેવા હશે? નોર્મલ હશે. જો એકમાં કેપિટલ એફ અને એકમાં સ્મોલ એફ તો આને આપણે કહેશું વિષમયુગ્મી. વિષમયુગ્મી હંમેશા કેવા હશે? વાહક હશે, એને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. પણ બેમાં જો સ્મોલ એફ આવશે તો એ કેવા હશે? સમયુગ્મી પ્રચ્છન્ન. હંમેશા કોઈ પણ પ્રચ્છન્ન ખામીઓ હોય, રોગ હોય, એમાં સમયુગ્મી પ્રચ્છન્ન ભેગા થાય ને તો જ રોગ થઈ શકે, તો આ છે એને રોગ હશે અથવા એ અસરગ્રસ્ત હશે એમ કહી શકાય. હવે આના ઉપરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય કે કેવા પિતૃ સાથે કોણ જોડાય તો કેવી સંતતિ બને એ તમને આવડી જશે, એટલે આપણે હવે ડાયરેક્ટ જોઈએ કે આમાં શું થાય. આગળ તો ભણી ગયા હતા એટલે તમને ખ્યાલ છે કે આની અંદર ફિનાઇલ એલેનિન છે એનું ટાયરોસિનમાં રૂપાંતર થઈ શકે નહીં. જો નોર્મલ વ્યક્તિ હોય તો ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં કન્વર્ટ થાય, પણ 12મી દૈહિક જે જોડી છે એની અંદર જો જોડી પૈકીના બેયમાં ખામીયુક્ત જનીન આવી જાય, જ્યારે એ બે પ્રચ્છન્ન સમજાત ભેગા થઈ જાય, સમયુગ્મી બની જાય, ત્યારે પછી આ ઉત્સેચક ન બને અને એને આપણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ તરીકે ઓળખીએ. ક્યારે ન બને? તો કે જ્યારે બે પ્રચ્છન્ન ભેગા થાય તો ન બને. બરાબર, તો હવે નહીં બને તો ટાયરોસિન તો બનશે નહીં, પણ આનું શું થશે?
तो के फिनाइल एलेनिन छे एनी अंदर थी पाइरुविक एसिड એટલે કે પાયરુવેટ પ્લસ અન્ય સંયોજનો છે એ તૈયાર થશે અને આ જે છે ફિનાઇલ એલેનિનમાંથી જે બને છે તો એ શું કામે બની જાય સામાન્ય રીતે તો ફિનાઇલ એલેનિન છે એ મોટા ભાગે મૂત્રપિંડ દ્વારા નીકળી જાય છે ગળાઈ જાય છે મતલબ એ મૂત્ર સ્વરૂપે નીકળી જાય સામાન્ય રીતે શું થાય તો કે બુકમાં શબ્દ આપેલા છે કે મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ સોરી મૂત્રપિંડ દ્વારા વધારે શોષણ પામી જાય મૂત્રપિંડ દ્વારા વધુ શોષણ અને એના કારણે શું છે તો કે મૂત્ર મારફતે ઉત્સર્જન પામી જાય બરાબર પણ થોડો જે રહી જાય એનું શું થશે તો કે જે બાકી રહી ગયો આટલો બધો તો નીકળી ગયો આની અંદર આપણે કહીએ કે ધારો કે આનો જથ્થો આટલો બન્યો હતો તો એમાંથી આટલો જથ્થો તો નીકળી ગયો મોટા ભાગનો પણ થોડો ઘણો જથ્થો રહી ગયો એ રહી ગયો એ એનું શું થશે તો કે રહી ગયેલો ફિનાઇલ એલેનિન ક્યાં રહી જાય તો આગળ આપણે ભણાતા કે બ્લડની અંદર બ્લડ અને પ્લસ આવશે એ મસ્તિષ્ક મેરુજળ માં બાકી રહી જાય બરાબર બાકી રહી જાય એનું શું થાય તો કે એ પાયરુવિક એસિડ ને અન્ય સંયોજનો બનાવે અને પરિણામે એને આવા સંયોજનો ભેગા થવાથી એને માનસિક મંદતા આવે એની અસર શું થાય તો કે અસરમાં આપણે ભણાતા એને માનસિક મંદતા આવે મંદબુદ્ધિ જેવું થઈ જાય અને બીજું એને જે ત્વચાની અંદર વાળની અંદર કે આંખની અંદરના રંજક કણો છે મેલેનિન છે એ શું છે એક જાતનું એની અંદરનું રંજક કણ કહી શકાય ત્વચામાં આંખમાં ત્વચા વાળ અને આંખ એની અંદરના રંજક કણોનું પ્રમાણ ઘટે આ બધા છે એ ઘટી જાય તો એક જ જનીન એમાં ખામી કેમાં તો કે 12મી જોડી દૈહિક રંગસૂત્રના જો એકમાં ખામી આવી જાય બરાબર તો એને કારણે ઘણા બધા લક્ષણોને અસર થાય એટલે આ પણ એક્ઝામ્પલ જે આપણે જોયું હતું એ પણ કેનું છે તો કે આ છે એ એક બીજું પણ છે પ્લિયો ટ્રોપિઝમ આપણે આગળ ભણી ગયા પણ શેમાં ભણાતા એ પ્લિયોટ્રોપિઝમ પ્લિયોટ્રોપીમાં ભણાતા તો આ એક પ્રકારનું જનીન હોય પણ એક કરતાં વધારે અસરો છે એ કરતું હોય આવું ખામીયુક્ત જનીન છે એ 12મા જોડી દૈહિક રંગસૂત્ર ઉપર છે એ જોવા મળતું હોય તો આ ટાયરોસિન ન બને એને કારણે ટાયરોસિન છે એને કારણે આંખનો ત્વચાનો અને વાળનો કલર આવતો હોય એ ન બને એટલે રંજકણોનું પ્રમાણ ઘટી જાય અને આ છે જે ફિનાઇલ એલેનિન મોટા ભાગનો તો કિડની મારફતે મૂત્રમાં બહાર ફેંકાઈ જાય છે ઉત્સર્જન પામી જાય પણ જેટલો બચે છે થોડોક એ પછી પાયરુવિક એસિડના અન્ય સંયોજનમાં રૂપાંતરિત થાય જે બ્લડમાં અને મસ્તિષ્ક મેરુજળમાં ફેરા કરે અને પરિણામે છે એને માનસિક મંદતા પણ આવે મૂત્ર મારફતે એ ઉત્સર્જન પામે છે એટલે એની મૂત્રની ને પરસેવાની ને ચોક્કસ ગંધ છે એ આપણે ભણાતા કે બંધ ઘર હોય વર્ષોથી અને એમાંથી જેવી ગંધ આવે એ ટાઈપની ગંધ છે એ આવતી હોય એ આપણે બધું ભણી ગયા ત્રીજો છે એને આપણે જોઈએ ત્રીજો ખૂબ અગત્યનો થેલેસેમિયા રોગ છે એ આમાં ખૂબ અગત્યનો એનું એક કારણ એ છે કે તમારો જે સિલેબસ છે બરાબર જ્યારથી આપણી જે ટેક્સ્ટબુક છે આપણી ટેક્સ્ટબુક સીબીએસઈમાંથી ટ્રાન્સલેટ થઈને બની પણ એ પહેલાં સીબીએસઈ છે એમાં પણ આ રોગને વિશે કોઈ ઉલ્લેખ નહોતો જ્યારથી આપણી ટેક્સ્ટબુક બની ને ત્યારથી આ રોગ છે એ અભ્યાસક્રમમાં મૂકવામાં આવ્યો છે મતલબ આ છે ને એ પાછળથી મૂકવામાં આવ્યો પહેલાં નહોતો એટલે એની અંદરથી હજી ક્વેશ્ચનો છે આગળના વર્ષોમાં પૂછાયેલા હોય પણ ત્યારે આ રોગ અભ્યાસક્રમમાં નહોતો પણ હવે આવ્યો છે 2 વર્ષથી તો હવે આની અંદરથી ક્વેશ્ચનો પૂછવાની શક્યતા વધારે રહી એટલે આ રોગ છે એ ખાસ આપણે તૈયાર કરવો આ 5-5માં સૌથી અગત્યનો કહી શકાય એ આ થેલેસેમિયા છે આ ઉપરાંતના જે આપણે કહી શકીએ એ સિકલ સેલ એનિમિયામાંથી પણ ઘણા પ્રશ્નો છે એ પૂછાઈ શકે અને પહેલાં આપણે જે જોયા હતા લિંગ સંકલિત એમાંથી રંગઅંધતામાંથી વધારે પ્રશ્નો પૂછાય બરાબર હિમોફિલિયા અને પીકેયુમાંથી પ્રમાણમાં ઓછા પૂછાય પણ આ વધારે અગત્યના કહી શકાય તો થેલેસેમિયા
હવે થેલેસેમિયા રોગ છે એ પણ કેવો છે? તો કે રુધિર સંબંધિત રોગ છે, એટલે કે આ બ્લડ ડિસીઝ છે. આની અંદર ખામીનો પ્રકાર કેવો છે? ખામીનો પ્રકાર તો આ ખામી છે એ પણ દૈહિક પ્રચ્છન્ન ખામી છે, દૈહિક પ્રચ્છન્ન ખામી છે. તો હવે આપણે અહીંયા પહેલાં તો એનું પહેલું સમજી લઈએ, પછી આપણે એના વિશે ડિટેલમાં જોઈએ. દૈહિક રંગસૂત્ર, ક્યાં દૈહિક રંગસૂત્રમાં ખામી આવતી હશે? તો કે આની અંદર થેલેસેમિયા છે ને એ પાછા બે પેટા પ્રકાર ધરાવે છે, તો એના બે પેટા પ્રકાર જોઈએ. થેલેસેમિયા એમાં એક છે એ આલ્ફા થેલેસેમિયા અને બીજો છે એ બીટા થેલેસેમિયા, બરાબર. આલ્ફા થેલેસેમિયા છે એ 16માં દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલો છે, અને આ છે બીટા થેલેસેમિયા એ 11માં દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલો છે, બરાબર. બે અલગ અલગ પ્રકાર છે એ અલગ અલગ દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલા છે. કોઈ પણ પ્રકારનું દૈહિક રંગસૂત્ર હોય એને આપણે આ રીતે દર્શાવીએ. થેલેસેમિયાનો આપણે ટી રાખીએ, જો બે કેપિટલ ટી હોય તો આપણે આને કહેશું સમયુગ્મી પ્રભાવી. તો આવા સમયુગ્મી પ્રભાવી વ્યક્તિ છે એ કેવા હોય? સામાન્ય હોય, નોર્મલ હોય, એને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. હવે એક છે એ કેપિટલ અને એક સ્મોલ, તો આની અંદર એક કેપિટલ એક સ્મોલ હોય તો એને આપણે કહેશું વિષમ યુગ્મી. વિષમ યુગ્મીને કંઈ કોઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ એ ફક્ત વાહક હોય છે. અને જ્યારે બંને પ્રચ્છન્ન ભેગા થાય તો એને આપણે કહેશું સમયુગ્મી પ્રચ્છન્ન. તો સમયુગ્મી પ્રચ્છન્ન ભેગા થાય ત્યારે એ વ્યક્તિને રોગ થાય, એટલે કે અસરગ્રસ્ત બને. તો ત્રણે ત્રણ ડિસીઝ જે આપણે આજે ભણ્યા દૈહિક પ્રચ્છન્નના, એમાં ખાસ યાદ રાખશું બે સ્મોલ ભેગા થાય એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન હોય તો જ અસરગ્રસ્ત બને વ્યક્તિ કે રોગ આવે. અને આના ઉપરથી તમને ક્વેશ્ચનો પૂછ્યા હોય કે માતા આ પ્રકારની, પિતા આ પ્રકારના, તો બાળક છે એ કેવા, બરાબર. આ બધું છે એ આમાં પૂછેલું હોય. ધારો કે એમાં તમને એમ પૂછેલું હોય કે કેટલા પુત્ર અને કેટલી પુત્રી, તો આપણે કોઈ પણ બાબતમાં પુત્ર કે પુત્રી બનવાનું પ્રમાણ હંમેશા સમાન હોય. કોઈ વ્યક્તિને, ગર્ભવતી સ્ત્રીને પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે એની શક્યતા હંમેશા 50-50% રહેતી હોય. કાં પુત્ર આવે ને પુત્ર ન આવે તો પુત્રી આવે, આ રીતે આપણે 50-50% શક્યતા છે એ ગણતા હોય સામાન્ય રીતે. તો આના ઉપરથી તમને ક્રોસિંગવાળા ક્વેશ્ચન છે આવડી જાય, અને નેક્સ્ટ લેક્ચરમાં આ જે રોગ છે એ પૂરો કરીને બાકીના રોગો વિશે ભણશું.